હલો, કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લઈને આવી છું મકાઈનું શાક. એકદમ પંજાબી સ્ટાઈલ આ શાક બનશે. તમારા બાળકો જો આ શાક ખાશે પછી પનીરનું શાક પણ ભૂલી જશે એવું આ ટેસ્ટી આપણે શાક આજે બનાવતા શીખી લઈએ. ચલો, એના માટે મેં જો એક કઢાઈ લીધી છે, એમાં 2-3 ચમચી તેલ નાખ્યું. આ એના વઘારમાં આપણે નાખવા માટે મેં 2 લીલા મરચાં અને 1 મોટી સાઈઝની ડુંગળી લીધી છે. આદું પણ તમે આમાં ક્રશ કરી શકો છો. હું છીણીને નાખવાની છું એટલે મેં આમાં નથી લીધું. આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણું તેલ થાય ત્યારે એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું, આવું થોડું નાનું મોટું રહે એવું આપણે એને ક્રશ કરવાનું છે. આપણે આ નાની 1/2 ચમચી જેટલું જીરું નાખીશું. જીરું બરોબર થઈ જાય એટલે આપણે 1 ચપટી હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આપણે આ ડુંગળી ને મરચા ને એવું ક્રશ કરી રાખીશું. હવે આપણે એને ધીમા તાપે થોડું થવા દઈશું. ત્યાં સુધી આપણે આ મકાઈ છે એક કપમાં આપણે આ મકાઈના દાણા પણ થોડા પીલી લઈશું. થોડું આદું અંદર છીણી લઈશું. જે આપણે ડુંગળી મરચા આદું એકદમ સરસ સંકળાઈ ગયું છે, હવે આપણે એમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર, 1 થોડો ગરમ મસાલો, મરચું 1 નાની ચમચી. મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 આપણા મસાલા એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે પીલીને રાખી હતી મકાઈ એ આપણે એમાં ઉમેરી દઈશું. હવે મકાઈ પણ આપણે થોડી તેલવાળા મસાલામાં થોડી હલાવી લેવાની, જેથી કરીને મકાઈમાં બધો મસાલાનો ટેસ્ટ આવી જાય. જો હવે આપણે જેમાં મકાઈ પીર્યા હતા એમાં મેં 1/2 કપ જેટલું પાણી લીધું છે, હવે આપણે એ એડ કરી દઈશું. આપણે થોડું પાણી નાખી અને એને આવી રીતે ચડવા દઈશું તો મકાઈ આપણી એકદમ સરસ ચડી જશે અને એક રસ પણ થઈ જશે. હવે આપણે નાખીશું એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી શકો છો. હવે એકદમ ધીમા ગેસે આપણે એને 3-4 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું. જો તમે જોઈ શકો છો ધીમા તાપે આપણું એકદમ સરસ મકાઈનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડા ધાણા નાખી અને ગેસ બંધ કરી દઈશું. આ 1 મકાઈનું શાક છે. 2-3 વ્યક્તિને પરોઠા સાથે સર્વ કરી શકો છો. પરોઠા, નાન, બટર રોટી, તમારે જેની સાથે સર્વ કરવું હોય એની સાથે તમે કરી શકો છો. હવે ગેસ બંધ કરી અને આપણે એને ઢાંકી રાખીશું તો તેલ બધું જ આપણું ઉપર આવી જશે અને એકદમ ટેસ્ટી મકાઈનું શાક સર્વ કરવા માટે રેડી છે.